નમસ્તે, મને મતલબ હું કીર્તિ રાદડીયા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વિભાગમાં ધોરણ 4 માં ગણિત સબ્જેક્ટ ભણાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ભંગાર વેચના એના વ્યવહારિક દાખલા જોવાના છે, જેમાં આપણે રૂપિયા અને પૈસાનો તો ઘણી વખત આપણે સ્ટેશનરીમાં જતા હોઈએ, કોઈ વસ્તુ લેવા જતા હોઈએ, મમ્મી મોકલા હોય તો આપણે રૂપિયા અને પૈસાનો વહીવટ કરતા હોઈએ છીએ. ઓકે, તો એના વિશે આપણે થોડાક વ્યવહારિક દાખલા જોવાના છે. તો રોમિત ચાની દુકાન ચલાવે છે. રોમિત છે ને એ કોની દુકાન ચલાવે છે? ચાની દુકાન ચલાવે છે અને દરરોજ ના 300 રૂપિયા કમાય છે. દરરોજ ને કેટલા રૂપિયા કમાય છે? 300 રૂપિયા. તો તે એક મહિનાના કેટલા રૂપિયા કમાશે? પહેલા તો આપણને ખબર હોવી જોઈએ એક મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ. એક મહિના કેટલા દિવસ? 30 દિવસ. હવે શું કીધું? દરરોજ ના 300 રૂપિયા એટલે દરરોજ એટલે કે એક દિવસ. તો કે એક દિવસના કેટલા રૂપિયા કમાય છે? રૂપિયા 300 કમાય છે. દરરોજ ના કેટલા રૂપિયા કમાય છે? રૂપિયા 300 કમાય છે. અને બીજું શું કીધું? કે એક મહિનાના કેટલા રૂપિયા કમાશે? હવે એક મહિનાના દિવસો કેટલા? 30 દિવસ. તો કે 30 દિવસના કેટલા રૂપિયા કમાશે? હવે જે પ્રમાણે આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ છીએ, ક્રોસ ગુણાકાર, તે જ રીતે કરવાનું છે. ત્યાં 30 દિવસ છે, એની સામે કેટલા છે? રૂપિયા 300. તો કે 30 × 300 અને ભાગાકારમાં ક્વેશ્ચન માર્ક ની સામે શું છે? 1. તો એ લખી દેવાના 1 અહીંયા. અને આનો ગુણાકાર મેં સાઈડમાં કરું છું, તમે રફ બુકમાં બી કરી શકો છો, કે 300 × 30 બે ડિજિટ, 10. ઓકે, હવે 30 પેલા અહીંથી સ્ટાર્ટ કરવાનું, ક્રોસમાંથી 300 0 300 0, 3 23 9. હવે 3 નો વારો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે 0 નો વારો આવ્યો. હવે 0 નો તમે કોઈ પણ જોડે મલ્ટીપ્લાય કરો તો એનો ઓલવેઝ આન્સર કેવો આવે? 0 0 0. આનું કરશો આપણે પ્લસ, 9 0 0 0 એટલે કે રૂપિયા 9000. એક દિવસના એ 300 રૂપિયા કમાય તો મહિનાના એ 9000 રૂપિયા કમાશે. તો આપણે અહીંયા આન્સર જવાબ લખશું. તો જવાબમાં શું લખશું? કે એક મહિનાના કેટલા રૂપિયા કમાશે? તો કે એક મહિનાના કેટલા છે એની જગ્યા પર કેટલા રૂપિયા પાસે? તો કે રૂપિયા 9000 કમાશે. આ આપણો થશે જવાબ. ઓકે, પછી છે રમણીકભાઈએ એક ફ્રોક સીવવાના 20 રૂપિયા મળે છે. તે અઠવાડિયામાં 200 ફ્રોક સીવે છે તો એને અઠવાડિયામાં કેટલું કમાશે? તો કે એક ફ્રોકના કેટલા રૂપિયા મળે છે? એક ફ્રોકના એને મળે છે રૂપિયા 20. એવા એને અઠવાડિયામાં કેટલા ફ્રોક સીવા છે? તો કે 200 ફ્રોક સીવા. તો કે 200 ફ્રોકના કેટલા? ઓકે, અગેન ક્રોસ ગુણાકાર. તો કે 200 × 20 ભાગાકારમાં ક્વેશ્ચન માર્ક ની સામે શું છે? 1. તો કે નીચે લખી દેવાનો 1. હવે આ બંને શું કરી દેવાનું? ગુણાકાર. તો સાઈડમાં આપણે ગુણાકાર કરીએ કે 200 × 20 બે ડિજિટ છે તો 1 0. હવે શરૂઆત કરવાની 10 થી. તો 2 0 0 2 0 0 2 2 4. હવે 0 નો કોઈ પણ જોડે 0 નો કોઈ પણ જોડે મલ્ટીપ્લાય કરો તો 0 0 0 જ આવે. પછી કરી દેવાનું પ્લસ 0 0 0 અને 4. ઓકે, તો અહીં આન્સર કેટલો આવ્યો? રૂપિયા 4000. એટલે કે અઠવાડિયામાં એ 4000 રૂપિયા કમાશે. તો જવાબ આપણે શું લખશું? જવાબ તે એટલે કે કોણ છે? રમણીકભાઈ અઠવાડિયામાં 4000 કમાશે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાવેશે એક સાયકલ 500 રૂપિયાની
વેચી દીધી, એટલે કે એને 500 રૂપિયામાં ખરીદી દીધી અને 625 માં શું કરી દીધી, વેચી દીધી. તો ભાવેશને કેટલા રૂપિયા વધારે મળશે? તો આમાં તમારે શું કરવું પડે? તો કે વધારે પૈસામાં વેચી અને ઓછા પૈસામાં લીધી, એટલે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. શું કરવી પડે? બાદબાકી. તો જ ખબર પડે ને કે એને કેટલા રૂપિયા વધારે મળ્યા છે. તો પહેલું કે રૂપિયા 625 માં વેચી દીધી અને રૂપિયા 500 માં ખરીદી. ઓકે, તો આપણે એનો કરશું માઇનસ. 5 - 0 - 5 2 - 0 - 2 6 - 5 - 1, એટલે કે રૂપિયા 125 એને વધારે મળશે. કોને? ભાવેશને. તો આપણે જવાબમાં શું લખશું? ભાવેશને રૂપિયા 125 વધારે મળશે. ઓકે, તો કે ઓછા પૈસામાં વસ્તુ લીધી હતી અને વધારે પૈસામાં વસ્તુ વેચી, એટલે એને શું થયો? નફો થયો. એટલે આપણે શું કરવું પડે? બાદબાકી, એટલે કે આટલા રૂપિયા એને વધારે મળ્યા હશે. હવે પછીનો શું છે કે વિરલ 15 રૂપિયાના કેળા લે છે, 25 ના સફરજન લે છે અને 2 રૂપિયાની નારંગી ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? પહેલા તેણે શું લીધું? દુકાનમાંથી 15 રૂપિયાના કેળા, રૂપિયા 25 ના સફરજન, રૂપિયા 2 રૂપિયા છે તો શું લખવાનું? 0 2 લખવાનું. ખાસ ધ્યાન રાખવાનું, લખવામાં 0 2. શું લીધું છે? નારંગી. તો એને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? દુકાનદારને રૂપિયા તો આપવા પડે ને, તો કેટલા રૂપિયા? તો આપણે શું કરવું પડે? પ્લસ કરવું પડે. શું કરવું પડે? પ્લસ. 5 + 5 10, 10 + 2 12. ઓકે, તો 2 અહીંયા લખો ને 1 વધી. હવે 1, 2, 3 ને 4, એટલે કે રૂપિયા ટોટલ કેટલા આપવા પડે? 42 રૂપિયા દુકાનદારને આપવા પડે. તો તેણે એટલે કોણ? તો કે જવાબમાં આપણે લખશું વિરલે રૂપિયા 42 ચૂકવવા